સમાચાર જોઈએ જોઈએસની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે દરેક બેઠકોના ઉમેદવાર પણ નક્કી થઈ ગયા છે અને ચૂંટણી પ્રચારના વ્યુગલ વાગી ચુક્યા છે ત્યારે હજુ પણ કેટલીક બેઠકોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષને લઈ વિવાદો સર્જાણા છે તેવામાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પર વાણી વિલાસના કારણે વિવાદોમાં સપડાયા છે અને ક્ષત્રિય સમાજ તેમનો ઉમેદવાર તરીકે વિરોધ કરી રહ્યા છે સાથે જ કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીના નામ પર મોર લગાવતા રાજકોટની રાજકીય ગલિયારીઓમાં એક ચર્ચાનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે હાલ રાજકોટમાં ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે આ તમામની વચ્ચે રાજકોટની ગૃહિણીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં રાજકોટની ગૃહિણીઓએ શું પ્રતિક્રિયા આપી શું છે તેમનો મિજાજ તે જોઈએ લોકસભાની ચૂંટણીના પડઘમ છે તે વાગી ચૂક્યા છે પાર્ટીઓ દ્વારા રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે આવાની વચ્ચે આપણે રાજકોટ અને ગૃહિણીઓ સાથે સીધી વાત કરીશું કે તેમનો મત શું છે તેમના મત મુજબ કેવી સરકાર હોવી જોઈએ અને આ સરકારે કેવું કામ કર્યું છે આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે ગૃહિણીઓ છે તેમની સાથે જ કરશું પાંચ વર્ષની સરકાર પૂરી થઈ ગઈ છે જે કામ જે આશા હતી જે આશા આશા હતી એ કેટલી પૂરી થઈ ગઈ જોકે અત્યારે મોંઘવારી તો એટલી જ છે પણ સામે એટલો એમ કે આવકય છે અને જાવક છે અને મોદી સાહેબ જે કામ કરે છે એ બધું સારું જ કરે છે એમ મોદી હે તો મુમકે અત્યારે રા કર્યું રામ મંદિર એના પણ બહુ સારું કર્યું છે મોદી સાહેબે કર્યું છે એટલે હોય તો ભાજપ સરકાર આવી જોઈએ ગમે પણ ભલે અત્યારે રૂપાલા સાહેબનો વિરોધ થાય છે પણ આવી એવું હોય તો ભાજપ સરકાર એના જ બધું થશે કારણ કે અત્યારે રસ્તા ડેવલપમેન્ટ થયા છે અત્યારે બધા ઉદ્યોગો થયા છે બધા અત્યારે ઓલા થયા છે રસ્તા રોડ કેવા મોટા મોટા બધા એટલે એના થ્રુ જ બધું સારું થાય છે જી થાય છે એ કામ અન્ય છે તેમની સાથે વાત કરશું બેન ગૃહિણીઓ છો હંમેશા ઘરનું કામ કરતા હોય છે આમની વચ્ચે પોલિટિક્સમાં કેટલો રસ અને કેટલો ટાઈમ પોલિટિક્સ માટે કાઢો છો મારું નામ રચના રૂપારેલ છે અને પોલિટિક્સની વાત કરીએ તો હું ખાલી એટલું જ કહીશ હું કોઈ પક્ષ તરફ નથી બોલી રહી પણ ખાલી એટલું જ કહીશ કે તમે લોકો જરૂરથી મતદાન કરવા જાઓ ચૂંટણી આજે જ્યારે પણ કોઈ પણ પક્ષ ઊભો રહે છે તો એ લોકોની એવી અપેક્ષા હોય છે કે એ સો ટકા જનતા વોટ કરે ભલે એને નહીં બીજાને વોટિંગ દેવું ખૂબ જરૂરી છે એનાથી ફાયદો એ થાય છે કે આપણને હંડ્રેડ વોટિંગ મળે તો કોઈ પણ એક પક્ષને આપણે જવાબદારી સોંપીએ છીએ તો એ લોકો પૂરેપૂરી જવાબદારી નિભાવે અને આપણા તરફ નિભાવે હા આપણે પ્લસ પોઈન્ટ જોવા જઈએ કોઈ પણ પક્ષનો તો એ લોકોએ ખરેખર ખૂબ સારું કામ કરવું જોઈએ ભવિષ્ય માટે અને અત્યારે હાલમાં જે પક્ષ ચાલી રહ્યો છે એનાથી અમે લોકો તો ગૃહિણીઓ ખૂબ સંતુષ્ટ છીએ અને ભવિષ્યમાં પણ આવા જ અમને બેનિફિટ્સ અને સંતુષ્ટ સંતુષ્ટિ મળતી રહી એવી આશા રાખીએ છીએ पॉलिटिक्स નો માહોલ છે સમગ્ર રાજ્યની અને દેશની અત્યારે ચુટણી 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 ચાલે છે તમે કેવી આશા રાખો છો કેવી સરકાર આગામી સમયમાં આવી જોઈએ અને કેવા કેવા કામો થવા જોઈએ હવે માય નેમ ઇઝ સોનિયા ગુપ્તા મેં એ નહીં કહી શકતી કે કонસી સરકાર આની જોઈએ મેં એ કહી શકતી કે किसने बेटर वर्क किया किसने निर्माण किया किसने हमें عورتوں کے لیے بہت کچھ کیا हमें पढ़ाने के लिए हमारी हर सुविधा के लिए जैसे मोदी जी ने एक उज्जवल बनाया था गैस के लिए ताकि उनको चूल्हे में रोटी नहीं बनानी पड़े उन्होंने पानी की सुविधा दी उन्होंने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान चलाया फिर उन्होंने लोन वुमेंस को आगे बढ़ने के लिए लोन की व्यवस्था भी की कि वुमेंस को किसी भी तरीके से रोक ना मिले इवन जब डिलीवरी का टाइम होता है तब भी उनको एक फैसिलिटी दी गई कि आपकी डिलीवरी अच्छे से हो और आप उससे आगे भी अपना वर्क कंटिन्यू कर सको मतलब आपका ये छुटे नहीं मतलब हर तरीके से औरतों को बहुत ही मान सम्मान और उनकी जो बोलते हैं वैल्यू बहुत ही इंक्रीज़ की ખાસ કરીને ચૂંટણીનો માહોલ આવ્યો છે હવે ચૂંટણીનો માહોલ છે ત્યારે પાર્ટી એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે એકબીજાને ખેંચાતાણી થઈ જાય એ ગૃહિણી તરીકે તમે આ કઈ રીતના જુઓ છો તમે ઘરનું કામ કરતા હોય છો તમે પણ રોજે ખેંચાતા હોય છો આ કામ કરવું ઓલું કામ કરવું આ ખેંચાતાણી થતી હોય છે પાર્ટીઓમાં આ તમે કઈ રીતના જુઓ છો આમાં તો એવું છે કે મોદી સરકારે છે ને ઘણું ડેવલપ કર્યું છે એટલે ખાસ તો છે ને વોટ છે ને ભાજપને જ બધા કરે છે પણ મારું એક કેવું એમ છે કે વોટ આપો તમે એની નથી પણ કોણે કેટલું કાર્ય કર્યું શું કાર્ય કર્યું એ જોઈને વોટ આપવું જરૂરી છે મારી ડોટર છે ટેન યર્સની એને પણ વોટ આપવાનું ઈચ્છા થાય છે એ પણ વોટ આપવા આવે છે અમારી સાથે અમારા બદલીમાં એ વોટ આપે છે હા अभी जो माहौल है पूरे देश के अंदर के विपक्ष लेके विरोध पक्ष है वो पूरा खत्म हो रहा है कि कहीं पे उसका वो पूरा लीड नहीं रहा है आपके मत से विपक्ष होना देश के लिए और जनता के लिए कितना आवश्यक है देखो मेरा तो यही मानना है पहले तो मैं अपना नाम बताना चाहूँगी मेरा नाम है सिंपल गर्ग ठीक है मै मेरा ये मानना है कि विरोध पक्ष का होना बहुत ज़रूरी है क्योंकि विरोध पक्ष होता है तो सामने वाली जो पार्टी होती है वो अवेयर रहती है कि कहीं ना कहीं विरोध उसका मुकाबला करेगा विरोध उसके लिए कुछ कहेगा उसको अवेयर रखती है नहीं तो ये होता है ना कहते हैं कि मैं राजा हूँ मैं ही सब कुछ कर सकता हूँ मेरे विरोध में कोई नहीं है कि मैं हूँ जो करूँगा वो सच है वो वाली चीज़ आ जाती है फीलिंग सामने वाले के दिमाग में तो वो चीज़ का होना बहुत जरूरी विरोध पक्ष का होना विरोध रहेगा तो उसको अवेयर रखेगा उसको एक कुछ भी गलत काम करने से पहले उसको अवेयर रखेगा ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો સમગ્ર દેશની અંદર જ્યારે હવે ચૂંટણીનો માહોલ છે ત્યારે ગૃહિણીઓએ પણ જે છે તે પોતાના મંતવ્ય છે તે રજૂ કર્યા હતા અને ખાસ ચૂંટણીને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવી હતી કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ